नमस्कार दोस्तों, गुजरात गवर्नमेंट जॉब ना यूट्यूब प्लेटफॉर्म पर आप सबनु फरी एक बार एक नवा वीडियो में दिल थी हार्दिक स्वागत करू छू। दोस्तों आज नी वीडियो में बात करीशू रेडियन इंटरनेशनल स्कूल जे सूरत खाते आवेली छे। आ इंटरनेशनल स्कूल नी अंदर विविध पदों पर विविध विषयों माटे शिक्षकोनी खास जरूरियात छे, जेने ध्यान में लईने ऑफिशियली जाहेरात पण न्यूज़पेपरनी अंदर आपवामां आवी गई छे। हवे दोस्तों न्यूज़पेपरनी अंदर आजे जाहेरात आपवामां आवी छे तेने संपूर्ण विगतवार समजीशुं डिटेल में, जेथी करीने कोई पण एवी माहिती आपणाथी रही ना जाय, जेथी करीने आपणने पाछळथी पछतावो थाय। तो आजनी वीडियोमां आजे जाहेरात छे तेनी अंदर जे पण माहिती आपवामां आवी छे, जे पण इन्फोर्मेशन प्रोवाइड करवामां आवी छे भरती रिलेटेड, एना विशे समजीशुं। तो रेडियन इंटरनेशनल स्कूल के जे सूरत खाते आवी छे, हवे दोस्तों आ जे इंटरनेशनल स्कूल छे तेनो एड्रेस अने कॉन्टेक्ट नंबर अने त्रीजू छे ईमेल आईडी अने चौथू छे दोस्तों वेबसाइट, आ चारे चार अवेलेबल छे। तमे मोबाइल नी स्क्रीन पर जोई शको छो। तमने कोई पण डाउट होय तो तमे तमारा हिसाबथी डायरेक्ट कॉन्टेक्ट पण करी शको छो। बीजू के शिक्षकोनी आ जे भर्ती छे ते फक्त गुजराती माध्यम माटे छे। वर्ष 2023-24 ने ध्यानमां लईने आ जाहेरात बहार पाडवामां आवी छे। दोस्तों विविध विभागोनी अंदर आ जे भर्ती आवी छे तेनी वात करीए तो प्री प्राइमरी सेक्शननी अंदर मधर टीचरनी खास रिक्रूटमेंट छे। प्री प्राइमरी सेक्शननी अंदर मधर टीचर माटे जेमणे प्री पीटीसी अथवा तो मोन्टेसरी लायकात धरावता होय एवा उम्मीदवारो खास अरजी करे। बीजू छे प्राइमरी सेक्शन, तो प्राइमरी सेक्शननी अंदर बधा ज विषयो माटे बधा ज सब्जेक्ट्स माटे शिक्षकोनी खास जरूरियात छे, जेने ध्यानमां लईने पीटीसी ग्रेज्युएट प्लस जेमणे बीएड करेलू छे एवा उम्मीदवारो पासેથી અરજીઓ મંગાવી છે। માધ્યમિક સેક્શનની વાત કરીએ તો માધ્યમિક વિભાગની અંદર ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન આ છ વિષયો માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે। લાયકાતમાં રહેશે બીએ અથવા તો એમએ, જેમણે બીએ કરેલું છે તે પણ અરજી કરી શકશે, જેમણે એમએ કરેલું છે તે પણ અરજી કરી શકશે। પ્લસ દોસ્તો બીએડ જે લાયકાત છે એ તો ધરાવતા હોવા જ જોઈએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અથવા તો એમએડ, તો બીએ એમએ અથવા તો બીએ બીએડ એમએડની કોઈ પણ લાયકાત હશે તો પણ દોસ્તો અરજી કરી શકશો। એના પછી દોસ્તો આગળ વાત કરીએ તો ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે સબ્જેક્ટ છે, ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે સબ્જેક્ટ છે તેમાં બીએસસી, એમએસસી, બીએડ, એમએડ કરીની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે અથવા તો એમાં ભાગ પણ લઈ શકશે। ઉચ્ચતર માધ્યમિક વિભાગની વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર નામાના મૂળ તત્વ, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર આ ચાર સબ્જેક્ટ માટે, ચાર વિષયો માટે શિક્ષકોની ખાસ જરૂરિયાત છે, તો એમ કોમ પ્લસ બીએડ કર્યું હોય અથવા તો એમએડ કર્યું હોય એવા ઉમેદવારો અરજી કરી શકશે। બીજું ગુજરાતી અને અંગ્રેજી વિષયની વાત કરીએ તો ગુજરાતી અને અંગ્રેજી વિષયની માટે પણ ખાસ ધ્યાન રાખો, એમએ અથવા તો એમએ સાથે બીએડ કરેલું હોવું જોઈએ અથવા તો એમએડ કર્યું હશે તો પણ ચાલશે। લેબ આસિસ્ટન્ટની, હવે દોસ્તો ઉપર જે વાત હતી તે શૈક્ષણિક માટેની હતી, શિક્ષકો માટેની હતી, હવે જે વાત કરીશું એ નોન ટેકનિકલની વાત કરીશું। તો નોન ટેકનિકલમાં લેબ આસિસ્ટન્ટની વાત કરીએ, લેબ આસિસ્ટન્ટ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સબ્જેક્ટ માટે જોઈશે તો બીએસસી, એમએસસી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે। કોમ્પ્યુટર શિક્ષક માટે બીએસસી, એમએસસી, પીજીડીસીએ, બીએસસી આઈટી અથવા તો એમએસસી આઈટીમાં પણ જો તમે લાયકાત ધરાવતા હશો તો પણ અરજી કરી શકશો। એક્ટિવિટી સ્ટાફની વાત કરીએ તો એક્ટિવિટી સ્ટાફમાં આવશે સ્કેટિંગ, ડાન્સ, કરાટે, મ્યુઝિક, એરોબિક્સ, યોગા, જિમ્નાસ્ટ, ક્રિકેટ અને વોલીબોલ, આમ વિવિધ વિષયો પર વિવિધ એક્ટિવિટી સ્ટાફની જરૂરિયાત છે। ડિપ્લોમા ક્વોલિફિકેશન ખાસ જોઈશે અને સૌથી સારી વહીવટી શાખાની ભરતી એ છે ક્લર્ક માટેની। દોસ્તો અહીંયા ક્લર્કમાં જુનિયર કે સિનિયર એવું લખવામાં આવ્યું નથી, તો ક્લર્કની પોસ્ટ માટે ગ્રેજ્યુએટ હોય પ્લસ કોમ્પ્યુટરની જાણકારી હોય પ્લસ વહીવટી જ્ઞાનનો અનુભવ હોય એવા ઉમેદવારો ખાસ અરજી કરે। અનુભવી અને બેઝિક કોમ્પ્યુટર નોલેજ જાણકાર ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે। લાયકાત ધરાવતા ઉમેદવારો trias.egu.inના જે વેબસાઇટ છે તેના પર જઈ કરિયરવાળા સેક્શન પર જઈ ઓનલાઈન માધ્યમથી અરજી કરે। 31 જાન્યુઆરી 2023 છેલ્લી તારીખ છે, એના પછી અરજી નહીં કરી શકો। આ ઉપરાંત દોસ્તો 5 ફેબ્રુઆરી 2023ના રોજ ઉમેદવારોની શિક્ષક અભિયોગ્યતા કસોટી તેમજ ઇન્ટરવ્યૂ અને ડેમો પણ લેવામાં આવશે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાના છે। 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકો છો અને 5 ફેબ્રુઆરીના રોજ ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે। આ ઉપરાંત દોસ્તો આ ભરતી માટે ખાસ નોંધ લખવામાં આવી છે તેના તરફ આપણે એક નજર કરી લઈએ, તો જે નોંધ લખવામાં આવી છે દોસ્તો તે કંઈક આ પ્રમાણે છે। ઉમેદવારોએ શાળા દ્વારા નક્કી કરેલ શિક્ષક અભિયોગ્યતા કસોટી અને પર્સનલ ઇન્ટરવ્યૂ નક્કી કરેલ તારીખે આપી ખૂબ જ જરૂરી છે, સમય
समय मर्यादा बाद आवेली अरजीओ ध्यान में लेवामां नहीं आवे, खास ध्यान राखवानुं छे। तो आ छे दोस्तों भर्ती विषयनी संपूर्ण अने विगतवार माहिती। दोस्तों वीडियो गम्यो होय तो एकवार जरूरथी लाइक करजो। फरीथी मळीशुं, नवी जाहेरात नवी वीडियो, त्यां सुधी गुड बाय, टेक केर।